કોરોના કાળમાં સતત ખડે પગે કલાકો સુધી કામગીરી કરનારા કર્મચારીઓને વાયદો કરાયો હતો કે તેઓ પામશે તો તેમના પરિવારને સહાય કરવામાં આવશે રાજ્ય સરકારે પચીસ લાખ તો કેન્દ્ર સરકારે પચાસ લાખની સહાયની કરી હતી જાહેરાત આ દરમિયાન સુરત મહાનગરપાલિકામાં ફરજ બચાવતા બારસો થી વધુ કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા હતા જેમાં ચોવીસ વ્યક્તિના મૃત્યુ થયા જોકે આ વાતને સાત સાત મહિના જેટલો સમય થઈ ગયો પરંતુ તેમના પરિવારને સહાય નથી મળી કોરોના યોદ્ધાઓના પરિવારે હવે સહાય માટે ધક્કા ખાવા પડે છે એક તો પરિવારના મોભીને ગુમાવ્યાનું દુઃખ ઉપરથી સાત મહિનાથી ધક્કા ખાઈને પરેશાન થયેલા યોદ્ધાના પરિજનોમાં નારાજગી છે એક જ પ્રશ્ન કરે છે આખરે પરિવારને મળવાપાત્ર સહાય મળશે તો મળશે ક્યારે જે તે સમયે કોરોના પીક પર હતો ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ હોય કે ફાયર વિભાગ સાથે ફન્ટલાઇન વોરિયર્સ તરીકે સુરત મહાનગરપાલિકાના આ કર્મચારીઓએ ખડે પગે ચોવીસ કલાક સેવા આપી હતી વાત કરીએ કર્મચારીઓની તો લગભગ બારસો કરતા વધુ કર્મચારીઓ સુરત મહાનગરપાલિકાના કોરોનાથી સંક્રમિત થયા હતા અને ચોવીસ જેટલા કર્મચારીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો જે તે સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ કર્મચારીઓના પરિવારને સહાય આપવાની પણ વાત કરી હતી પણ છ થી સાત મહિના વીતી ગયા બાદ પણ આ પરિવારો એવા છે જેમને હજી સુધી કોઈપણ જાતની સહાય મળવા પાત્ર થઈ નથી આજે તેઓ સુરત મહાનગરપાલિકાના કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે અને એક ન્યાયની માંગણી કરી રહ્યા છે સહાયની માંગણી કરી રહ્યા છે અન્યાયની લાગણી ચોક્કસથી તેઓ અનુભવી રહ્યા છે આંખમાં આંસુ સાથે પરિવારજનને ગુમાવ્યાનું તો દુઃખ છે આપણે વાત કરીશું એમના પરિવાર સાથે બેન જણાવો કે કયા ડિપાર્ટમેન્ટમાં હતા તમારા હસબન્ડ કેવી રીતે અત્યારે તમે અહીંયા સહાય જુનિયર હતા એમની ઉંમર સુડતાલીસ વરસ હતી બહુ યંગ હતા કઈ એમને કોઈ રોગ પણ નહી કોરોના કોરોનાને કારણે એમને તકલીફ પડી ગઈ આજે મારો છોકરો નાનો છે હજુ ભણે છે એને પણ નોકરી હજુ મેળવવાનું બધું બાકી છે ને અમને આર્થિક સહાય મળવી જોઈએ સરકાર તરફ કઈ રીતની તમે રજૂઆત કરી છે અત્યાર સુધી નથી મળી અમે ક્લેમ કરેલો છે પણ હજુ એનો કઈ જવાબ આવ્યો નથી એમ

હજ પડવા જઈશું કે અહીંયા જઈશું જે તે છે તો તેના માટે તે પ્રોપર પ્લાનિંગ કરતા હતા પણ આ વસ્તુની કે કોઈને પણ ઉપરવાળા સિવાય ખબર ન હતી કે તે કોરોનામાં સંક્રમિત થશે અને તેની ડેથ થશે અને તે અમારા વચ્ચે નહીં રહે જે તે સપના એમણે રહ્યા હતા જે તે એમણે પ્લાનિંગ જે તે એમણે પ્લાનિંગ કર્યું હતું તે એક જ ઝટકામાં બધું ખતમ થઈ જશે જે તે ટાઈમ પર એ તો હવે ઉપરવાનાની મરજી છે તે જવાના હતા એમનો ટાઈમ થયો એ ગયા પણ ત્યાર પછી જે સુરત મહાનગરપાલિકાની અમારા પ્રત્યે જે લાગણી હોવી જોઈએ અમારા પ્રત્યે જે મદદ માટેની કામગીરી હોવી જોઈએ કે અમે બધી જ ફાઇલ જે તે એમણે માગી જે તે પુરાવા જે તે એમણે માગ્યા તે બધા જ અમે એમને પુરાવા પૂરેપૂરા આપ્યા છે અને જે તે સમયે જે ટાઈમ પર બપોરે એક દિવસમાં એક વાર તો એક વાર બે વાર તો બે વાર એમને ફાઇલ માટે કાગળિયાઓ માટે અમને બોલાવ્યા અમે તેમને આપ્યા ત્યાર પછી પણ આજે મહિના મહિના તેમની તારીખે થઈ હતી સાતમા મહિનામાં તેમ છતાં પણ હજુ અમને આ વસ્તુનો લાભ મળ્યો નથી તમે જણાવો કે કોરોના સમય દરમિયાન તમારા પિતાએ કઈ રીતના સેવા આપી હતી શહેર માટે કેવી રીતે એમણે સેવા બતાવી મારા ફાધરનું નામ સંજય કુમાર ભાવરાવ સોનવને છે મારા ફાધર ફાયર ડિપાર્ટ ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં સબ ઓફિસર તરીકે ફરજ ઓગણત્રીસ વર્ષથી ફરજ બજાવતા હતા તો કોરોનાની મહામારીમાં મારા ફાધર સતત ચોવીસ કલાક દિવસ અને રાત્ર સેનિટાઈઝ કરવા માટે જતા હતા કેમ કે સુરત મહાનગરપાલિકાએ આખા શહેરમાં સેનિટાઈઝ કરવાનો કામગીરી સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટને આપેલી હતી તો મારા ફાધર સતત ચોવીસ કલાક ખાયા વગર નાયા વગર ઘેરે આવ્યા વગર ફરજ પર જતા હતા અને ફરજ પર જતાં જતાં મારા ફાધર શહીદ થયા છે અને સરકારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે ઘણા મોટા મોટા વાયદાઓ કરેલા કે જે લોકો શહીદ થશે કામગીરી કરતા તો એમને અમે આ સહાય આપશું પેલી સહાય આપશું ને જેટલું વહેલું થાય એટલું સહાય આપીશું પણ હજુ સાત મહિના આઠ મહિના થઈ ગયા છે હજુ સુધી કોઈ સહાય મળી નથી તો મારી ગુજરાત સરકાર અને દિલ્હી સરકારને કેન્દ્ર સરકારને હાથ જોડીને ચોવીસ પરિવાર તરફથી વિનંતી છે કે અમને વહેલામાં વહેલી સહાય આપીએ આપો તો અમારે પરિવારને સાચવવા માટે થોડું ઈઝી પડે ઇકબાલભાઈ જે તે સમયે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે તાકીદે સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ આજે આજ પરિવારને હાથ જોડવાનો વારો આવ્યો છે તંત્ર સામે શું કહેશું કેટલી નિષ્ફળતા બહુ દુઃખ સાથે કહેવું પડે છે ચોવીસ ચોવીસ પરિવારોએ પોતાના જીવ ગુમાવ્યા છે આ શહેરને માટે આ શહેરીજનોને માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વખતો વખત જાહેરાત કરી કે અમે આ સહાય તાત્કાલિક આપીશું એમનું ધ્યાન રાખવામાં આવશે એના પરિવારનું ક્યાં ગયા એ તમારા વાદા ક્યાં ગયા તમારા એ વાયદા કેમ ભૂલી ગયા આ પરિવાર બિચારા આજે કેટલાક પરિવાર તો વલખા મારી રહ્યા છે કે ખાવા માટે અને એમને આજ દિન સુધી બે પરિવાર તો એવા છે કે જેને આજ દિન સુધી એક રૂપિયો પણ નથી મળ્યો કોર્પોરેશનના જે નીકળતા નાણાં હોય છે એ પણ નથી મળ્યા અને આ લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય આજે સાત સાત મહિના વીતી ગયા છતાંય માત્ર ચાર સિવાયના અમારા અઢાર કર્મચારીઓને આ સહાય મળી નથી તાત્કાલિક સરકારે જે રીતે વાયદા કરેલા હતા એ મુજબ તાત્કાલિક સહાય આપવી જોઈએ નહીં તો અમારે હવે આંદોલનના માર્ગે જવા સિવાયનો હવે કોઈ છૂટકો અમને દેખાતો નથી ન છૂટકે અમારે આ શબ્દો ચોક્કસ નહીં પરંતુ ચોવીસ જેટલા પરિવાર છે સુરત મહાનગરપાલિકા સાથે જોડાયેલા જેમણે ફ્રન્ટ ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે કોરોના સમયમાં સેવા આપી હતી પરંતુ જ્યારે સહાયની વાત આવે છે ત્યારે આ પરિવારોને અહીં હાથ જોડવા પડે છે ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આ પરિવારની વાત ક્યારે સાંભળે છે અને તેમને સહાય ક્યારે પહોંચાડે છે કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડી